મારું નામ રવિ સાંકળા છે અને હું થી પચીસમી ડિસેમ્બરે પહોંચ્યો હતો ઈરોડ તમિલનાડુમાં છવ્વીસ તારીખે મને થોડું ફીવર જેવું ડેવલપ થઈ ગયું અને પછી યુરિનમાં પણ થોડું બળતરા લાગતા હતા તો ડૉક્ટરને ત્યાં બતાવ્યું તો પહેલાં તો ડૉક્ટરે ટેબ્લેટ્સ આપી હતી પણ એને એનાથી કાંઈ થયું નથી અને યુરિન એકદમ સ્ટોપ થઈ ગયું તો પછી એમરજન્સીમાં ગયા હતા અમે લોકો ત્યાં ડોક્ટરે પાછી બીજી કોઈ ટેબ્લેટ ચાલુ કરી અને પણ ફીવર ફીવર ત્યારે પણ ચાલુ હતું અને પછી સ્ટ્રોંગ ડોઝ ચાલુ કરી દીધા હતા તે ઇન્જેક્શન્સ આઈવીમાં આપતા હતા ત્યાં હિરોડ તામિલનાડુમાં તે ચાલુ તે તે ચાલુ થયું અઠાવીસમી સુધી અને દસ તારીખ સુધી ચાલુ હતું અને દસ તારીખથી બે ત્રણ દિવસ પહેલાં ફીવર બંધ થઈ ગયું હતું દસ તારીખે હું સુરત આવ્યો અને ડાયરેક્ટલી અગિયાર તારીખે અમે ડોક્ટર ધામલિયાની પાસે આવ્યા અને ઇમિજિયેટલી ડોક્ટરે એડમિટ થવા માટે કીધું હતું અને ત્યાં એના એના પછી એસ્પિરેટ કરી દીધું હતું બધા પસ સેન્સને બધું કાઢ કાઢી દીધું હતું એના પછી ઘણી ઘણું સારું લાગ્યું અને પછી મંડે અમે લોકો આવ્યા તો રીસેસ કર્યું કેથેટરને અને ત્યારે પણ યુરિન પાસ નહીં થતું હતું તો પછી ક્લિયર થઈ ગયું કે સર્જરી કરવું પડશે તો સર્જરી કાલે થઈ ગઈ અને આજે ઘણું સારું લાગે છે ઓવરઓલ હોસ્પિટલનું એક્સપિરિયન્સ ઘણું સારું હતું હોસ્પિટલ એકદમ ક્લીન અને સ્ટાફ પણ એકદમ પ્રોફેશનલ છે અને ડૉક્ટર એકદમ ક્લિયર કટ ઇન્ફોર્મેશન આપી હતી એક્સપ્લેન કર્યું હતું કઈ રીતે ઓપરેશન થશે અને શું કઈ રીતે આગળ વોટ આર ધ નેક્સ્ટ ઓલ ઓફ હા સો જે સર્જરી થઈ હતી તે હોલેપ પ્રોસીજરથી થઈ હતી વિથ મિનિમલ ઇન્વેઝન અને આવતીકાલે જ્યારે ઓપરેશન થયું હતું એના પછી થોડું થોડું પેઇન હતું પણ આજે બિલકુલ પેઇન નથી તો હોલેપથી એકદમ તરત જ રિકવરી થઈ જાય અને થોડું પરેશને બધું રાખવું પડે પણ ઓવરઓલ હોસ્પિટલનું એન્વાયરમેન્ટ અને ક્લિનિનેસ અને સ્ટાફ છે બધા પ્રોફેશનલ છે એકદમ અલગ અલગ ડોક્ટર્સ અલગ અલગ આવે અને અટેન્ડ કરે જ્યારે પણ કંઈ જરૂરત પડે તો બધા એકદમ ઇમિડિયેટલી આવી જાય અને અને ઇમિડિયેટલી એડ્રેસ કરી દે પ્રોબ્લેમને તો ઓવરઓલ વેરી વેરી સેટિસફાઈડ વિથ ધી વિથ ધી ડોક્ટર્સ વિથ ધી સ્ટાફ એન્ડ વિથ ધી ઓવરઓલ એક્સપિરિયન્સ ઇન ધી હોસ્પિટલ Thank you.